नमस्कार दर्शक मित्रों, नर्मदा न्यूज थी विशेष रजू आज जीरो वर कार्यक्रम साथ हूँ छू अग्रम। दर्शक मित्रों, आज जीरो वर कार्यक्रम में बात करवानी छे कि एक बाजु सरकार द्वारा जे पहला कोई निर्णय न लेवामां आव्या, तंत्र द्वारा पहला कोई ज महत्वना कड़क पगला न लेवामां आवे ने त्यारबाद तरत सफाई राज्य सरकार जागी होय तेवुं स्पष्टपणे जोवा मळी रह्युं छे। शिक्षणनी वात करीए तो एक बाजु शिक्षणने लईने जे महत्वना पगला पहला पण लेवाय ए घणा जरूरी हता, परंतु ते परिस्थिति अत्यार हाल पण क्यांय नथी जोवा मळी। त्यारे आजे राज्य सरकार सफाई जागी छे ने 10 एप्रिल सुधी जे ऑफलाइन शिक्षण छे तेने बंद कर देवामां आव्युं छे ने साथे ऑनलाइन शिक्षणनी आ शरूआत कर देवामां आव्युं छे। एक बाजु जे विद्यार्थीओनी वात करीए, कॉलेजोमां जे अत्यारे एटले युनिवर्सिटीमां जे पण परीक्षा चालती हती ने तेनी पहेला एएमटीएस अने बीएटीएस बंद कर दीधी, त्यारे प्रजानुं शुं, विद्यार्थीओनुं शुं ते कंई पण जाण्या वगर पहेला एएमटीएस अने बीएटीएस बंद कर दीधी अने त्यारबाद एमां निर्णય આવી જતો હોય છે કે ના અત્યારે કોઈ પણ વ્યક્તિ એ હવે એક્ઝામ જ નહીં આપવાની। એક એક્ઝામ પૂરી થઈ ગઈ ને ત્યારબાદ હવે રાજ્ય સરકાર જ આગી છે અને તેમના દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે હવેથી જે નવી પરીક્ષા હશે તેનું શેડ્યુલ હવે ફરી એકવાર યુનિવર્સિટીને કહેવામાં આવશે અને તેઓ એક નવું સમયપત્રક બનાવશે। આટલી બધી અસમંજસ, પહેલાં પણ કોરોનાના કેસ આટલા જ પણ આમાં જોવા મળતા હતા, અત્યારે હાલ પણ આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે, કેમ હજુ પણ આટલી બધી અસમંજસ જોવા મળી રહી છે તેની ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે હેમાંગભાઈ રાવલ કે જેઓ કોંગ્રેસના નેતા છે, કમલ રાવલ કે જેઓ વાલી મંડળના સભ્ય છે અને તેમની સાથે સંજય રાવલ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, જે આ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે। સૌથી પહેલો પ્રશ્ન કમલભાઈ આપને, કે એક બાજુ જે તંત્રના વાંકી અત્યારે હાલ તો પ્રજાને ડામ આપવામાં આવતો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે, પહેલાં પણ રાજ્ય સરકારને એમ કહેવામાં આવ્યું હતું વાલીમંડળ દ્વારા કે આ શાળાઓ ખોલવાની અને યુનિવર્સિટી જે ચાલુ કરવાની એ બહુ જલ્દી કરી રહ્યા છો, તે ન કરવું જોઈએ, પરંતુ ક્યાંક રાજ્ય સરકાર ન માનીને ત્યારબાદ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, શું કહેશો? હેલો, અવાજ આવી રહ્યો છે મારો? જે હવે અમારા તરફથી 5 તારીખે અમે લોકો રજૂઆત કરી હતી સરકારને, પત્ર વ્યવહાર પણ કર્યો હતો સરકારને, અમે પહેલા જ કીધું હતું કે જે નાસિકની પરિસ્થિતિ થઈ હતી મહારાષ્ટ્રની અંદર, જે શિક્ષણ જગતમાં પ્રથમવાર એવું જાણવા મળ્યું કે બધા જ રાજ્યોના આપણી પાસે ડેટા હતા, એક સ્કૂલ ખુલ્યા પછી ક્યાં ક્યાં કેટલા પેશન્ટ આવ્યા, શું છે બધું જાણતા હતા આપણે, તો જાણીને અણજાણ બન્યા પછી આવી પરિસ્થિતિનો આપણે સામનો કરવો પડે। આપણને બધા જ રાજ્યોથી મેસેજ હતા, અમે પણ લખીને મોકલ્યા છે પત્રો, તે પત્રનું ધ્યાન દોરવામાં કેમ ના આવ્યું, વાલી મંડળનું સાંભળવામાં કેમ ના આવ્યું? મારા માટે દુઃખનો પ્રશ્ન એ છે કે અમે જાણકારી આપી રહ્યા છીએ, તો એ જાણકારી જાણ્યા પછી પણ જો તમે આવા નિર્ણયો લો છો તો યોગ્ય કેવી રીતે માનવાના? આપણે વિદ્યાર્થીઓના હિત ચિંતક બનેલા છીએ, તો વિદ્યાર્થીઓનું હિત વિચારવાનું છે? આ કોરોના મહામારી છે, આ કોઈ વેપાર બિઝનેસ નથી કે બંધ ચાલુ કરવાની વાત છે। શિક્ષણ એટલે જ્યાર સુધી કોરોના જાય નહીં ત્યાં સુધી શિક્ષણ સંસ્થા ચાલુ થવી જોઈએ નહીં, આ અમારો પહેલો પ્રશ્ન છે। બિલકુલ દી જે કમલભાઈ, આજ અમારો લાસ્ટ સુધી આજ પ્રશ્ન રહેશે કે તમે ભલે કોઈ પણ ફિલ્ડમાં કોઈ પણ વસ્તુ કરો, પણ એક શિક્ષણ જગત એવું છે, એને છોડી દો રાજકારણથી સાઈડમાં, એની અંદર રાજકારણ લાવો જ નહીં, તમે સ્કૂલના હિતચિંતક બની જાઓ છો કોક વખત, તો વિદ્યાર્થીના હિતચિંતક કેમ નથી બનતા? આપણે વિદ્યાર્થીઓ માટે કોઈ જીવન છે જ નહીં, તમે એને દાવ પર લગાડી દીધું। સુરતની પરિસ્થિતિ આપણે જોઈ છે, શું પરિસ્થિતિ હતી સુરતની? બધી સ્કૂલોમાં આયા છે કેસ, અમદાવાદમાં પણ આયા છે, પણ અમદાવાદમાં ડીઓ હોય કે પછી શિક્ષણ સંસ્થાઓ હોય, એ ક્યાંક ને ક્યાંક કઈક વસ્તુ છુપાઈ રહી છે। બાકી આખા ગુજરાતમાં બધા ગામડા સુધી કોરોના પહોંચ્યો હોય સ્કૂલોની અંદર, તો કે અમદાવાદમાં ના આવે? આજે પણ અમે વિરોધ કર્યો, આજે પણ અમારો સવારથી વિરોધ ચાલતો હતો આ વિષય ઉપર કે ઓફલાઈન શિક્ષણ બંધ થવું જોઈએ, ઓનલાઈન જે છે એ શ્રેષ્ઠ છે અત્યારે, જીવન વિદ્યાર્થીઓનું જીવન એ શ્રેષ્ઠ ઓનલાઈનમાં છે, ઓફલાઈનમાં નથી। ઓકે, એટલે અમારું આજે પણ સરકાર શ્રીને મેં અપીલ કરી અને મીડિયાના મિત્રો આપ શ્રીના માધ્યમથી સરકાર સુધી અમારા મેસેજ પહોંચ્યા, સરકારે આજે જે નિર્ણય અત્યારે લીધો છે એ મોફુક રાખવાનો, એના બદલ સરકારનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ, પણ કેમ આવું, એમ આ કેમ પરિસ્થિતિ ઊભી થાય છે, આની અંદર કોનું ચાલી રહ્યું છે, સરકારનું ચાલે છે કે સ્કૂલ પ્રશાસનનું, સ્કૂલ જે આપણે શબ્દ નથી વાપરવો મારે, પણ આટલી મોટી સ્કૂલોના સંચાલકોનું ચાલે છે, એ ખબર નથી કોનું ચાલી રહ્યું છે આમાં, આપણે આપના માધ્યમથી
બિલકુલ થી સવાલ એ થતો હોય છે કે કેમ અત્યાર સુધી કોઈ મહત્વનો નિર્ણય લે ત્યાર બાદ રાજ્ય સરકાર સફાઈ જાગી છે. હેમાંગભાઈ આ પ્રશ્ન આપને કે એક બાજુ અત્યારે હાલ તંત્ર તો પહેલા ઉઠ્યું નહીં, રાજ્ય સરકાર દ્વારા કોઈ મહત્વના પગલાં લેવામાં આવી નહીં, અને અત્યારે હાલ જે ફરી એકવાર ક્યાંક સરકાર સફાઈ જાગી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળ્યું છે. શું કહેશો આપ? સૌપ્રથમ તો યજ્ઞ આ સરકાર જે છે એ સરકારમાં છે ને બુદ્ધિ જેવું કઈ છે નહીં, અને આ બુદ્ધિહીન સરકાર છે. આ સરકારને કઈ ખબર નથી પડતી, એમને કઈ જ, એમને આ સરકારના મુખ્યમંત્રી, હું મારા મુખ્યમંત્રી નથી બોલતો અત્યારે, આ સરકારના મુખ્યમંત્રી એ મેચ માટે જય શાહનો આભાર માને છે કે જય શાહનો ખૂબ ખૂબ આભાર કે એમણે બાકીની મેચો પ્રેક્ષકો વિના રમાડી. અલા ભાઈ, તમે ગુજરાતમાં છો, તમારે ઓર્ડર કરવાનો હોય બીસીસીઆઈ ને કે સ્ટેડિયમમાં મેચ ના થવી જોઈએ. આ તો સ્ટેડિયમમાં મેચ થઈ વર્ષો પહેલા, એટલે એક વર્ષ પહેલા એક્ઝેક્ટ, નમસ્તે ટ્રમ્પ. અને પછી ગુજરાતમાં આ T20 છે એ કોરોના લાવ્યું છે, અને અત્યારે ભલે ટ્રમ્પ ચૂંટણીમાં હારી ગયા પણ ગુજરાતની અંદર કોરોના જે છે એ જીતી ગયું છે એવી અત્યારે પરિસ્થિતિ છે. અને આપણા મુખ્યમંત્રી એ જય શાહનો આભાર માને છે કે અમે બીસીસીઆઈ નો આભાર માનીએ છીએ, જય શાહનો એમના ઓફિશિયલ નો આભાર માનીએ છીએ કે એમણે T20ની મેચ હવે પછી પ્રેક્ષકો વિના રમાડશે. અરે ભાઈ, તમારે આદેશ આપવાનો હોય, આજે તમે જે આદેશ આપ્યો એ સામાન્ય નાગરિકોના વિદ્યાર્થીઓ અને એ લોકોને સ્કૂલો ને બધાને હાલાકી ભોગવવાનો હોય એવા આદેશો આપી દેવાના. તમે અમદાવાદમાં AMTS ને BRTS ની બસો અનિશ્ચિત મુદત કાળ માટે બંધ કરી દો, એનો મતલબ શું? વિદ્યાર્થી એની અંદર પાસ હતો, વિદ્યાર્થી ને પાસ ના 3 મહિનાના પૈસા ભરેલા હોય તો આ 20 દિવસના પૈસા આની પહેલા પણ એમણે મજરે નથી આપેલા. એ પૈસાનું શું? વિદ્યાર્થીઓના પાસના પૈસાનું શું? નોકરી કરનારા લોકો અત્યારે 950 AMTS ને BRTS ની બસોની અંદર 2.5 લાખ થી વધારે લોકો જયારે આવન જાવન કરતા હોય તો એ લોકોનું નોકરી કરનારનું શું? અને ખાસ હવે આપણે શિક્ષણની વાત કરીએ, બસ ખાલી મીટિંગ કરી દીધી, કેમ કમલભાઈ જેવા વ્યક્તિ જે છે વાલી મંડળના એમને સાથમાં ના રાખ્યા? કેમ અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ છે, ફેડરેશન ઓફ એજ્યુકેશન એસોસિએશન છે, આ બધાને ભેગા મળીને મીટિંગ કરીને એક એક્શન પ્લાન બનાવ્યો? આ તો પાણી આવી પાળ બાંધો, પાણી આવે છે પાળ બાંધો. એટલે આ સરકારની અંદર કોઈ પણ પ્રકારનું અત્યારે અંતમાં આ બધાનો સરવારો કરીએ તો હાલાકી કોને ભોગવવાની? હાલાકી ભોગવવાની એક સામાન્ય માણસે. તમે મેચો કરો, તમે લાખો માણસોને ભેગા કરો, એના ઉપરથી કોરોનામાં સંક્રમણ વધે, અને સંક્રમણ વધે એટલે પાડાને વાંકે પખાલીને દામ આપવાનો. આ પ્રકારની નીતિ આ સરકાર કરી રહી છે. આ સરકારની આ નીતિઓનો કોંગ્રેસ પક્ષ સંપૂર્ણ વિરોધ કરે છે. અત્યારે સરકાર જોડે કોઈ કોઈ જાતનું કોલોબરેશન નથી, કોઈ 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 પ્રજા સાથેનું. તમે વિચારો, આજના ન્યૂઝપેપરમાં 2 સમાચાર છે, કન્ટેન્ટમેન્ટ ઝોનના વિદ્યાર્થીઓ માટે ફરીથી બોર્ડનો પરીક્ષા લેવા પરિપત્ર, 9 થી 12ના લોકોની ફરીથી પરીક્ષા, અને આંતરિક ગુણ માટેની પ્રથમ સત્રની પરીક્ષા 19મીથી જ લેવાશે એવું આજ સવારે નિર્ણય, સાંજે પાછો એ નિર્ણયને બદલી નાખ્યો. અને એનાથી વધારે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ધૂળેટીના દિવસે પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે, તો શું ત્યાં કોરોના ભાગી જવાનો છે? અરે ભાઈ, અમે તો વગાડી દીધી થાળી, વગાડી દીધી, હવે બધું જ વગાડી દીધું, હવે દીવા કરી દીધા, હવે શું કરવાનું? એ ભારતીય જનતા પક્ષના પ્રવક્તાને પૂછો, નવા નવા તૈયાર થયા છે હમણાં શિક્ષણવિદ માંથી પ્રવક્તા તરીકે, એ જ કહેશે કે હવે શું કરવાનું અમારે. ઓકે જી સંજયભાઈ, કારણ કે શિક્ષણ એ બહુ મહત્વની વસ્તુ હોય છે. શિક્ષણમાં પણ જ્યારે પહેલાં કોઈ બધા નિર્ણયો લેવા એ જરૂરી હતા, પરંતુ રાજ્ય સરકાર અત્યારે સફાઈ જાગી હોય તેવું લાગી રહ્યું છે. આ દરેક પરિસ્થિતિમાં આપણે જોવા જઈએ, દરેક પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ જ ક્યાંક પીસાતા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. સંજયભાઈ, સૌથી પહેલા તો હું સ્પષ્ટતા કરી લઉં કે કોરોના એ આકસ્મિક પરિસ્થિતિ છે. કોરોના આપણે જોઈએ છીએ કે ગયા માર્ચથી સમગ્ર વિશ્વમાં એને બરડો લીધો છે, અને સમગ્ર વિશ્વમાં નિર્ણયો લેવાની બાબતમાં દરેક સરકારે નિર્ણયો લેવા પડતા હોય છે, અને જરૂર પડે એમાં ફેરફારો પણ કરવા પડતા હોય છે. આપણે જોયું કે જ્યારે આપણને ઓચિંતો ખ્યાલ આવ્યો ત્યારે આપણે 25મી તારીખે
લોકડાઉન જાહેર કર્યું માર્ચમાં, ગયા માર્ચની વાત કરું છું. શિક્ષણમાં તાત્કાલિક આપણે માસ પ્રમોશન આપી દીધું, તાત્કાલિક સ્કૂલો બંધ કરી દીધી. આ જે પગલા લેવામાં આવ્યા એ કોરોના ડામવા માટે લેવામાં આવ્યા. છેક સુધી 8 મહિના સુધી 289 દિવસ 290 દિવસ સુધી આપણે સ્કૂલો ખોલી નહીં, પણ 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે, 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે સતત તેમનું બીજું વર્ષ ખરાબ ન થાય એ માટે કેટલાક નિર્ણયો તબક્કાવાર લેવામાં આવ્યા. કોરોનાની આ પરિસ્થિતિમાં સમગ્ર વિશ્વમાં લોકડાઉન પણ ક્રમશઃ કરવામાં આવ્યું અને અનલોક પણ. ઇતિહાસની વાત ના કરો, હું અત્યારની પરિસ્થિતિની વાત કરું. ઇતિહાસ તો બહુ બધો છે અને બહુ બધો વાગવવાનો આપણી જોડે બહુ સમય છે. હું અત્યારે હાલની પરિસ્થિતિની વાત કરું છું. કેમ રાજ્ય સરકાર સફાઈ જાગી અને આ દરેક પરિસ્થિતિમાં કેમ વાલીઓને વિદ્યાર્થીઓ પીસાતા હોય છે? શિક્ષણમાં પણ અનલોક છેલ્લે કરવામાં આવ્યું. આ સેક્ટરને બાકાત રાખવામાં આવ્યું. આ સેક્ટરમાં 1 થી 5ના વિદ્યાર્થીઓને તો હજુ પણ આપણે શરૂ નથી કર્યું અને વિકલ્પ આપવામાં આવ્યો ઓનલાઈન અને ઓફલાઈન. એટલા માટે કે પરિસ્થિતિ જોઈને નિર્ણય બદલવામાં આવે, વિદ્યાર્થીઓનું ન બગડે એ પહેલો આશય. ઘણા લાંબા સમય સુધી જો વિદ્યાર્થીઓ શિક્ષણથી દૂર રહે, આપણે ત્યાં બંને પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવી જેને બ્લાન્ડેડ એજ્યુકેશન કહેવામાં આવે, ઓનલાઈન એજ્યુકેશન અને જરૂર પડે ઓફલાઈન, એ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી, અને વિદ્યાર્થીઓને વાલીની સંમતિ હોય તો જ સ્કૂલે મોકલવા. કોઈ કમ્પલસરી એમના પર લાદવામાં નિર્ણય નથી આવ્યો. એટલે હવે આ પ્રકારની નિર્ણયો જે છે શિક્ષણ માટે એ બદલાતા રહે, પરિસ્થિતિ જોઈને નિર્ણયો લેવા પડે. આપણે બોર્ડની તારીખો આપી દીધી, જરૂર પડે એમાં ફેરફારો પણ થાય. આ પરિસ્થિતિમાં આપણે ગુજકેટની પરીક્ષા, બોર્ડની પરીક્ષા, બોર્ડના રિઝલ્ટ, જીઈઈના પરીક્ષા, નીટની પરીક્ષા લઈને વિદ્યાર્થીઓનું વર્ષ બગડતું બતાવ્યું છે. કે બધી જ વસ્તુની અંદર શરતો કેમ આવે છે? પહેલી વસ્તુ, શિક્ષણની અંદર આપે કીધું કે અમે કોઈને ફોર્સ નથી કર્યો, તમારે લખીને આપવાનું, બરાબર, તમારી જવાબદારી પર મોકલ. તો આ બધી જવાબદારી વાલી જ લેશે, આ બધી જવાબદારી વાલી લેશે? આ મને ખાલી કહો, આ બધા જ મીડિયા, બધા હાઈફાઈ વર્ગના લોકો નથી હોતા તે લઈ શકે? સાહેબ, અત્યારે કોરોના થાય ને એક સ્ટુડન્ટને, બરાબર છે, પોતાના મા બાપોને જયારે આજે પરિસ્થિતિનો સામનો કરવો પડે છે, બધા જોઈ શકે છે કે હોસ્પિટલના મોટા મોટા બિલો ફાડી નાખે. સાહેબ, આજે છોકરાઓ છે, આ તો મોટા, અત્યારે મારી પાસે 2 દિવસ પહેલાનો જ સમાચાર છે. પણ કોકને, મેં પેલા દિવસે કીધું કે કોકને લોલીપોપ, છોકરાઓની ઈચ્છા તો જાગૃત થાય ને, તમે બતાવી દો સામે રસ્તો કે હવે તમારે આવું છે, તો છોકરા તો કે ને મનમાં કે અમે જઈએ સ્કૂલે બધા, પણ એ વિકલ્પ જ કેમ રાખવો જરૂરી છે? અત્યારે કોરોના નથી ગયો, કોરોના ક્યાં ગયો છે મને એમ કહો, કોરોના ક્યાં નાસી થોડી ગયો છે? સંજયભાઈ, કોરોના આપણી વચ્ચે જ છે અત્યારે. જે હું તો કહું કે અત્યારે નથી, નહીં, અગાડીના સમયની અંદર પણ મારો પણ એમને પ્રશ્ન છે કે શા માટે છોકરાઓને અને વાલીઓને જ આ બધી હેરાન ગતિ કરો છો? શા માટે તમે સ્ટેડિયમ ની અંદર આટલા બધા લાખો લોકોને ભેગા કર્યા? શા માટે તમે સ્ટેડિયમ ની અંદર લોકોને ભેગા થવા દીધા? તમારી આ સરકારની નિષ્ફળતા છુપાવવા માટે થઈને તમે અત્યારે આ વાલીને, વિદ્યાર્થી ઉપર પાડાને વાંખે પખાલીને નામ આપો છો. બીજી એક વાત બહુ અગત્યની, સંજયભાઈ તો શિક્ષણવિદ છે,
અને નવા નવા હમણાં ભારતીય જનતા પાર્ટીનો કેસ પહેરેલો છે એટલે એમને ખબર છે કે 12મા ધોરણની અંદર પ્રેક્ટિકલ પરીક્ષા જે છે એ પ્રેક્ટિકલ કોઈ પણ ઓનલાઈન રીતે શીખી ના શકાય એ લોકો માટેની શું વ્યવસ્થા આવી કોઈ વ્યવસ્થા તમે નથી કરી કમસે કમ ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાએ નિર્ણય લેતા પહેલા ભલે કમલભાઈ જેવા વાલી મંડળના લોકોને એમણે બાકાત રાખ્યા પરંતુ તમારા જેવા શિક્ષણવિદને તો જોડે રાખવાતા તો તમે કઈ કહી શકે તેમને કે ભાઈ આ પ્રકારની પણ નહીં એ વાત સાચી છે હેમાંગભાઈ ની મુખ પક્ષની વાત નથી કરતો પણ આ વાત તમે પહેલા પણ મૂકી હતી કે તમે એકાદા ગુજરાતમાં બહુ વાલી મંડળ અમારું નથી કેતો હું મારું પોતાનું નથી કેતો કેમ વાલી મંડળ ને સાથે લેવામાં નથી આવતા કેમ વાલીઓ વાલી મંડળ નડે છે ક્યાંય એમના નિર્ણયોની વચ્ચે નડે છે હવે આપણે એમની જોડેથી જવાબ મેળવી લઈએ જે પહેલી વાત પણ પૂછી લેજો કે આ બંધ દિવસો રહેશે એની ફી સરકાર માફ કરવાની છે સંજયભાઈ એટલે જે વાલી મંડળને વિશ્વાસમાં લેવાની વાત હતી એમાં એવું છે કે જુદા જુદા 50 જેટલા વાલી મંડળો છે અને રાજ્ય સરકારે જે જાહેરાત કરી હતી જ્યારે નિર્ણય આપ્યો ત્યારે તો એમાં એવો ઉલ્લેખ થયેલો કે આમાંથી એક પણ વાલી મંડળ રજીસ્ટર્ડ નથી જે જે વાલી મંડળો એ બિલકુલ ખોટી વાત છે એ બહુ ખોટી વાત છે વાલી મંડળ રજીસ્ટર્ડ છે નિર્ણય લીધો એ વાલી મંડળ નતું રજીસ્ટ્રેશન તો એમને બેસાડ્યા ને પછી હું એમ નથી કેતો હું એમ કેવું છું કે જે તમે ઉલ્લેખ કર્યો ને કે રજીસ્ટર તો ત્યાં જે વાલી મંડળ હતું એક વ્યક્તિ હતો વાલી મંડળ હોય વાલી મંડળ બી નથી સાંભળો ને મેં એનો વિરોધ કર્યો હતો નીચે સચિવાલયમાં કે ભાઈ બીજા વાલી મંડળ વહેલી તકે તમારા વાલી મંડળ નું રજીસ્ટ્રેશન કરાવી લેવું જોઈએ અમારું તો કમલભાઈ એક મિનિટ સંજયભાઈ આપણે અત્યારે વાલી મંડળનું રજીસ્ટ્રેશનની વાત છોડો આપણે એ બધું પછી દરેક વાલી મંડળો કરાવી લેશે પરંતુ કેમ આ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં કેમ આ બેધારી અત્યારે નીતિ સરકારની જોવા મળી રહી છે આ તો મને મને બોલવાનો સમય આપો જી બિલકુલ હવે બોલો જી હવે કોઈ વચ્ચે નહીં બોલતા જી સંજયભાઈ જ્યારે જ્યારે છ મહિના થઈ ગયા ત્યારે જે વાલીઓ જે વિદ્યાર્થીઓના વાલીઓ કે જેમના બાળકો 10મામાં હતા અને 12મામાં હતા આપણે ત્યાં 12મા ધોરણમાં ગુજકેટની પરીક્ષા સ્થાનિક લેવલે લેવામાં આવે છે અને નેશનલ કક્ષાએ JEE અને નીટની એક્ઝામ લેવામાં આવે છે એમાં લગભગ આખા ભારતમાં 27 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયેલા હવે સાયન્સના વિષયોમાં બાળકોને માત્ર ઓનલાઈન એજ્યુકેશન ન ચાલે એમને કેટલું પ્રત્યક્ષ ગાઈડન્સ પણ મળવું જોઈએ તો એના માટે ઘણા બધા વાલીઓએ રજૂઆત કરી તો એ વાલીઓએ શિક્ષણ મંત્રીશ્રીને રજૂઆત કરી કેટલાકે લેખિતમાં કરી કેટલાકે રૂબરૂમાં કરી અને આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને સ્કૂલોને છેલ્લામાં છેલ્લા સેક્ટર તરીકે સરકારના રેકોર્ડ પર છે કે વાલી મંડળ માંથી પણ કેટલાક લોકોએ 12મા ધોરણ માટે 10મા ધોરણ માટે સ્કૂલો ખોલવા માટે રજૂઆત કરી કોણ કે વાલી મંડળ હું નામ આપું છું યજ્ઞ સરકારે વાલી મંડળ ની જયારે મીટિંગ કરી હતી ત્યારે એમાં દેખીતા ચહેરા હતા દિનેશ બાંભણિયા વરુણ પટેલ શું આ કોઈ જગ્યાએ અત્યારે હું નિર્માણ ન્યૂઝ ના માધ્યમથી દર્શકોને પૂછવા માંગુ છું કે આ દિનેશ બાંભણિયા હોય કે વરુણ પટેલ હોય આ બધા શું એ વાલી કે ધવલસિંહ પણ હતા એની અંદર જોડે
જે પૂર્વ ધારાસભ્ય હતા અને ભારતીય જનતા પક્ષમાં અલ્પેશભાઈ જોડે જોડાયા પણ હતો. આ લોકો બધા આ બધા વાલી મંડળ છે. જો આ લોકો વાલી મંડળ હોય એ વખતે કમલભાઈએ નરેશભાઈએ બધાએ વિરોધ કર્યો હતો આમનો. આ લોકોને વાલી મંડળ ગણીને સરકાર જો એમને પપેટ બનાવીને સરોગેટેડ માર્કેટિંગ કરતી હોય તો એ ચલાવી જ ના લેવાય. એટલે આ બિલકુલ એમની ખોટી વાત છે. કોઈ વાલી મંડળ એમની જોડે રહ્યા નથી. અને બધા જ વાલી મંડળ છે કે વાલી મંડળના નામે ખોટા ખોટા તાઇફાઓ થઈ રહ્યા છે. હેમાંગભાઈ ઓકે ઓકે. સંજયભાઈ મેં પહેલા પણ સીધો સવાલ કર્યો અને તમે જીડબલ્યુના 3-12ની વાત કરો છો. હું એમ જ કહું છું કેમ વિદ્યાર્થીઓને વાલીઓ મુદ્દે અત્યારે બે ધારી નીતિ અપનાવવામાં આવી રહી છે કેમ? મારો સવાલ એ છે આપને. સંજયભાઈ બે ધારી નીતિ નથી, એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે વિદ્યાર્થીએ સ્કૂલે આવવું ફરજિયાત નથી. પહેલા નિયમો અલગ અને ત્યારબાદ નિયમો અલગ. સંજયભાઈ સંજયભાઈ પહેલા નિયમો અલગ ને ત્યારબાદ નિયમો અલગ. કોઈ પણ ફિલ્ડમાં, હા યજ્ઞભાઈ, કોઈ પણ ફિલ્ડમાં વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધારવા માટે અને એમનો ભય દૂર કરવા માટે ઘણા લાંબા સમયથી લોકડાઉનમાં વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં હતા, તો એમનો આત્મવિશ્વાસ ડેવલપ કરવા માટે કેટલાક ક્ષેત્રો ધીમે ધીમે અનલોક પણ કરવા અને શિક્ષણનું સેક્ટર સૌથી છેલ્લે અનલોક કરવામાં આવ્યું અને એમાં કોઈ કમ્પલસરી નહીં. સંજયભાઈ ક્યાં કેવી એવા પણ કમ્પલસરી નહીં, ક્યાં કેવી પણ ચર્ચાઓ હતી કે ખાનગી શાળાઓને ફાયદો કરવા માટે આ થયું છે, એવી પણ ચર્ચાઓ થઈ હતી. આ પ્રશ્ન છે અમારો, આ પ્રશ્ન મારો છે સંજયભાઈ, કેમ કે બધા જ રાજ્યની પરિસ્થિતિ જોઈ આપણે, બધા રાજ્યોમાં ચાલુ થઈ, બધા જ કોરોના આવ્યો, તો આપણે કયું એવું હતું કે કોરોના આપણે સ્કૂલ બધા રાજ્યો પછી છેલ્લે સ્કૂલ ચાલુ કરી આપણે? સંજયભાઈ હવે આજે સેલ્ફ ફાઇનાન્સની જે વાત છે સ્કૂલોની, તો હું તમને કહી દઉં કે સરકારી સ્કૂલો, પ્રાથમિક શાળાઓ બધું જ હોવા છતાં વાલીઓ બાય ચોઈસ એમના પુત્રોને પુત્રીઓને સારું શિક્ષણ આપવા માટે મૂકે છે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોમાં, અને એની પહેલી શરત એ હોય છે કે તમારે ફી ભરવી પડશે. કોલેજો શરૂ કરવામાં આવીને ત્યારબાદ જે આખી પરિસ્થિતિ સર્જાય છે, હવે આ બે ધારી નીતિમાંથી ક્યારે હવે સરકાર બહાર આવશે, ક્યારે હવે સરકાર જે મહત્વના નિર્ણયો પહેલા લઈ લેશે? કારણ કે વાલીઓ અને વિદ્યાર્થીઓની વાત કરીએ તે તો અત્યારે હાલ ક્યાંક આ બેધારી નીતિમાં પીસાતા હોય તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. તેની સાથે હેમાંગભાઈ, સંજયભાઈ અને કમલભાઈ આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજના ઝીરો નંબર સર રજા આપશો. નમસ્કાર.